पालनपुर में दीवाल धराशायी थवाथी त्रण ना मृत्यु थया, बे बाळक अने एक महिला नुं दीवाल नीचे दटाई जवाथी मृत्यु थयु। सेंजलपुरा गाम में जर्जरित मकान की दीवाल धराशायी थई छे। दीवाल धराशायी थवानी घटना में 11 मजूरो दटाया था। 108 मार्फते 5 लोगों ने सिविल हॉस्पिटल में दाखिल करवामां आव्या छे। બે બાળક અને એક મહિલાનું દિવાલ નીચે દટાઈ જવાથી મૃત્યુ થયું, તો જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બે બાળક અને એક મહિલાનું દિવાલ નીચે દટાઈ જવાથી મૃત્યુ। હમને આ દિવાલ પડી આઈ હિ દબાઈ ગયા। કઈ જગ્યાએ? कई जगह हमने काम नहीं खबर नहीं आती। अजलपुरा में सेनू काम चालू हुदू। डुबला खोता था। એટલે શું પડ્યું તમારી ઉપર? દીવાલ પડી। કેટલા લોકો દટાયા નીચે? નીચે તે અમે ત્રણ તે આયા, ત્રણ નીચે અને પાંચ સાત ને આઠ જણ દબાઈ। એમાં કેટલા બાળકો કેટલા હતા? બાળકા બે। તમે ત્યાં શું કરતા હતા? અમે ખાડા ખોતા હતા। કયા ગામના વતની છો તમે? અમે સલુપાટ બજારના। पालनपुर तालुकाना सेजलपुरा गामे एक जर्जरित मकान नी दीवाल धराशायी थता 11 जेटला लोको हता ते अहींया दटाया हता। महत्वनी वात ए छे के आप आ जग्या जोई रह्या छो, आ जग्या पर ज आ करुण घटना बनी हती ने आ घटनानी अंदर दीवाल ना काटमाळमां दटाई जवाथी बे मासूम बाळको तेमज एक गर्भवती महिलानुं मौत निपजू छे। आ दीवाल ज्यां हती तेनी बाजूमां ज एक शॉपिंग सेंटर बनी रह्युं हतुं ने आ शॉपिंग सेंटर बनी रह्युं हतुं तेनी अंदर हतुं ते पाया खवडाया हता ने त्यारबाद पेचिंग नु काम चालू हतुं ने मजूरो हता ते तमाम राजस्थान ना हता, नाना बाळको पण बे हता अने मजूरो हता ते अहींया काम करी रह्या हता त्यारे अचानक ज आ जर्जरित दीवाल हती ते धराशायी थई अने मजूरो सहित जे नाना बाळको हता ते पण आ काटमाळमां दटाया हता ने जेने लईने बे मासूम बाळकोनुं मौत थयुं छे, एक गर्भवती महिलानुं मौत थयुं छे। तमाम जे अन्य घायलो छे तेमने पालनपुर सिविल हॉस्पिटलनी अंदर 108 द्वारा खसेड़वामां आव्या छे। आपणी साथे गामना जयंतीभाई पटेल सरपंच छे, तेमनी साथे सीधी વાત કરીશું। સાહેબ, અહીંયા શું ઘટના બની હતી, કેવી રીતે બની? અહીંયા પાયાનું ડ્રેસિંગનું કામ ચાલી રહ્યું મકાનનું, એની બાજુમાં લેબરો કામ કરતા હતા અને અચાનક બાજુના જર્જરિત મકાનની વોન પડી જવાથી 10 જેવા મજૂર દટાણા હતા। કામ લોકોની મદદથી ફટાફટ જેટલા નીકળે એટલા નીકળ્યા હતા, બાકી પાછળથી જીસીબી લાવવાની કોશિશ કરી હતી, જીસીબી લાવી અને બાકીના બધા તમામને બહાર કાઢી અને સિવિલમાં મોકલી આપ્યા છે। એમાંથી કોનું મૃત્યુ થયું છે મને ખ્યાલ નથી, પણ માહિતી મુજબ સિવિલમાંથી આપણને મેસેજ મળી જશે। સાહેબ, મહત્વની વાત કે ચોમાસું ચાલી રહ્યું છે, ગામમાં અનેક જર્જરિત મકાનો પણ હશે, જર્જરિત મકાનોને દિવાલ ઉતારી દેવા માટે કોઈ ગ્રામ પંચાયત દ્વારા કોઈ નોટિસ પાઠવવામાં આવી હતી કે નહીં? કદાચ એવું કરવામાં આવ્યું હોત તો આ ઘટના ના બનત? હા, કોઈ નોટિસ આપવામાં આવી નથી, મૌખિક સૂચના જે જૂના મકાનો તો ઉતારી લીધેલા છે અને વોલ હતી એ ઊભી હતી, બાકી કોઈ નોટિસ આપેલી નથી ગ્રામ પંચાયત તરફથી। જે રીતે વાત કરવામાં આવે કે મજૂરો દટાય છે, ગામ લોકો ત્વરિત મદદે આવી ગયા હતા, તમામ લોકોને જેસીબી મશીન તેમજ અન્ય સાધન સામગ્રી દ્વારા બહાર કઢાયા છે, કરુણ ઘટના છે, શું કહેશો? આ કરુણ ઘટનાથી કેટલું ગામમાં દુઃખ, ગામમાં શોકની લાગણી પસરી ગઈ છે। ગામ લોકોએ ખૂબ જ મદદ કરી છે અને બને એટલી બચાવવાની કામગીરી કરી છે, છતાં પણ હવે કોઈ આનાકાની થઈ ગઈ હોય તો એના માટે કુદરત જવાબદાર છે। આપ સરપંચ છો, ગામમાં અન્ય પણ કેટલીક મકાનોના જર્જરિત દિવાલો છે, તે દિવાલો ઉતારવા માટે જલ્દીથી કોઈ પણ પ્રકારની નોટિસો જે મકાન માલિકો છે તેને આપવામાં આવશે કે નહીં? એ તો તાત્કાલિક ધોરણે અમે મિટિંગ બોલાવીને બે કાલના દિવસમાં અમે બધા જે જૂના મકાનો છે એને અમે ટોટલી મકાનોને ઉતારવાની માલિકોને અમે નોટિસો આપી દઈશું। તો આ તા સેજલપુરા ગામના સરપંચ કે તેઓ કહી રહ્યા છે કે મૌખિક જાણ કરવામાં આવી હતી જે ગામની જે જૂના મકાનોની જે જર્જરિત દિવાલો છે તેમને ઉતારી દેવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે જેના કારણે કરુણ ઘટના બની છે। બે માસૂમ બાળકો સહિત એક ગર્ભવતી મહિલાનું મોત થયું છે, જેને લઈને સેજલપુરા ગામ સહિત સમગ્ર પાલનપુર પંથક છે તેમાં અરેરાટી ફેલી ગઈ છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।